विद्यार्थी मित्रों जय श्री स्वामीनारायण। आज धोरण 9 सामाजिक विज्ञान की अंदर पाठ 1 भारत में ब्रिटिश सत्ता उदय एनो आज आप अभ्यास करीशू। प्राचीन समय थी ज आप जोईए छे कि देश अने दुनिया की केटलीय प्रजाओं भारतनी अंदर आवी, ए लोकोनो मूल हेतु व्यापार करवानो हतो। ते समय भारतनी व्यापारनी जे प्रवृत्ति हती ते धमधमती हती। भारतमांथी साहसिक नाविको व्यापारीओ देश अने दुनियाना पटनी अंदर पोतानो माल सामान वेचवा लई जता अने त्यांथी अढळक धन कमाई अने आवता हता। तो आज कारणसर भारतनी अंदर जे यूरोपीय प्रजाओनु आगमन थयुं एनी पाछळना कया कारणो हता एनो आपणने आ पाठनी अंदर भारतना ब्रिटिश सत्ताना उदय एमा अभ्यास करावामां आवे छे। प्राचीन समयमां भारतनी वस्तुओ यूरोपना देशोमां मळती एमांथी जे प्रचलित वस्तुओ होय, मरी मसाला छे, तज छे, लविंग छे, मलमलनुं कापड़ छे, ढाकानुं मलमल प्रचलित कापड़ हतुं ते समय, तो ई बधी वस्तु यूरोपना बजारोमां वेचाती हती। समय जता जे भारत अने यूरोप वच्चेनो जे मार्ग हतो ए मार्ग कॉन्स्टेनिनोफल इस्तबुल तुर्किस्तानना मुस्लिमोए आ प्रदेश कॉन्स्टेनिनोपलने जीती लीधो, एटले भारत अने यूरोप वच्चेनो जे व्यापार माटेनो जे मार्ग हतो ए बंद थई गयो। अने समय जता यूरोपनी प्रजाने भारत आववा माटे नवा मार्गनी शोध करवामां आवी। तो हवे आपणो जे मुद्दो छे भारतमां आववाना जळमार्गनी शोध एनी आपणे चर्चा करीए। बोर्डनी अंदर प्रश्नो जे रीते पूछाय छे आपणे कि भारत आववाना जळમાર્ગની શોધ કોણે કરી અથવા કેવી રીતે થઈ, તો એની આપણે ચર્ચા કરીએ છીએ। પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીના પ્રયત્નથી, આર્થિક સહયોગ અને બીજા સહયોગથી કેટલાય સાહસિક નાગરિકોએ, કેટલાય નાવિકોએ આ જળમાર્ગની શોધ કરવા માટે પ્રયાસો આદર્યા। અને આ જળમાર્ગની શોધના પ્રયાસોમાં ભારત આવવાના જળમાર્ગની શોધ ઘણા જ સાહસવીરોમાં થઈ, જેમાં બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપની શોધ કરી, બુશીરની શોધ કરી, ક્રિસ્ટોફર્સ કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી ભારત આવવાના જળમાર્ગની શોધ થઈ। પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે ભારત આવવાના જળમાર્ગની શોધમાં જે વાસ્કો દ ગામા છે એ સફળ થયો, અને પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા વાસ્કો દ ગામાએ ભારતમાં આવવા માટેના જળમાર્ગની શોધ કરી। ઈસવીસન 1498 ભારતની અંદર આ ભારતમાં જે જળમાર્ગની એને શોધ કરી એના પાછળ ભારતના એક ખલાસી નાવિક અહેમદ ઇબ્દ મઝીદનો ફાળો પણ અગત્યનો કહેવામાં આવ્યો છે। ભારતના પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે વાસ્કો દ ગામા પશ્ચિમે કાલિકટ બંદર આવી અને ઉતર્યો, અને ત્યાંના રાજા સામુદ્રિક જામોરીને તેને આવકાર આપી અને પોતાના રાજ્યની અંદર વેપાર કરવાની એને પરવાનગી આપી, દ્વાર ખુલ્લા મૂકી દીધા। ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન અને અંગ્રેજોના આગમન સાથેની જે કાંઈ પણ ઘટના છે એની આપણે હવે બીજો મુદ્દો છે આપણો ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન, જેમાં અંગ્રેજોની આપણે વાત કરશું, જે લોકોએ વેપાર કરવાના બહાને ભારતની અંદર આવી અને પગ પેશારો કરી અને ભારતને ગુલામ બનાવવાનું જે કામ કર્યું હતું। તો ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન, ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન,
અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની જે શોધ જે કરી છે એની આપણે વાત કરીએ છીએ, જેમાં અંગ્રેજો અને વેપારી મથકો જે છે તે સ્થાપના અંગ્રેજોએ અલગ અલગ સ્થળે પોતાના વેપારી મથકોની સ્થાપના કરી અને ત્યાં માલની આયાત નિકાસ કરવા માટે ગોડાઉનો, જેને અત્યારની ભાષામાં આપણે કહીએ છીએ, તે બનાવ્યા. એને કોઠીઓ, વેપારી કોઠીઓ કહેવામાં આવે છે. ભારત આવવાના જળમાર્ગની શોધ થતાં જ ભારતમાં વેપાર કરવા માટે સૌ પ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગીઓ આવ્યા. સૌ પ્રથમ પોર્ટુગીઝ ફિરંગી ફિરંગી પ્રજા આવી. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ જે વેપારી મથકો ઉપર પોતાની સ્થાપના કરી એમાં દીવ, દમણ, ગોવા, કોચીન, મલાયકા, પોર્ટુગીઝો આ વેપારી મથકોની સ્થાપના કરી. વેપારી મથકોમાં દીવ, દમણ, ત્યારબાદ ગોવા કોચીન મલાયકા, જેને મલાયકાની સામુદ્રી ધુની આપણે કહીએ છીએ, ત્યાં પોતાના વેપારી મથકો એમણે સ્થાપ્યા. દીવ ત્યારબાદ પોર્ટુગીઝોએ વેપારી મળેલી સફળતાને પ્રેરાઈ અને જે ધન એટલે ધન કમાણા એ જોઈ અને યુરોપના દેશોની બીજી પ્રજાને પણ ભારત આવવા માટે આકર્ષણ જાગ્યું અને તે સફળતાથી પ્રેરાઈ અને હોલેન્ડને ડચ એટલે કે વલંદાઓ, હોલેન્ડના ડચ પ્રજા એટલે કે વલંદાઓ, હોલેન્ડની ડચ વલંદાઓ, ડેનમાર્કની ડેનિશ પ્રજા ભારત વેપાર કરવા માટે આવી અને ઇંગ્લેન્ડના વેપારીએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. અહીંયા અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની કંપનીની સ્થાપના કરી. વેપાર કરવા માટે એમણે પણ પરવાનગી મેળવી. ત્યારે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઇંગ્લેન્ડને કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે પરવાનો આપવામાં આવ્યો. 1608માં કંપનીનું પ્રથમ જહાજ જે છે એ ભારતની અંદર આવ્યું. કપ્તાન વિલિયમ્સ હોકિંગ્સને આગેવાની હેઠળ સુરત આવ્યો, પરંતુ તેમણે ફિરંગીઓના આ પ્રદેશ ઉપર ફિરંગીઓનું વર્ચસ્વ એટલે ફિરંગીઓનો વિરોધ સહન કરવો પડ્યો અને પરવાનગી મળી નહીં. અંગ્રેજોને વેપાર કરવાની સુરતની અંદર પરવાનગી ન મળી. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ જહાંગીરના દરબારની અંદર ફરી પાછો પ્રયત્ન કરી અને બીજી વાર જહાંગીરના દરબારમાં પરવાનગી મેળવી અને આખરે સફળ પણ થયા. ત્યારબાદ આપણે જોઈએ છીએ તે રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે વેપારી મથક, જે કોઠી હતી, તે કોઠી સુરતની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌથી પહેલાં પોતાની વેપારી કોઠીની સ્થાપના કરી. 1613 ઈસવીસન સુરતમાં વેપારી કોઠીની સ્થાપના 1613માં વેપારી કોઠીની સ્થાપના કરી. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદ વગેરે જગ્યાએ વેપારી મથકોની સ્થાપના કરી, પરંતુ આ પ્રદેશોમાં જે મરાઠા લોકો, મરાઠા સત્તાનો જે ઉદય થયો હતો અને જે શક્તિશાળી સત્તા હતી મરાઠાઓની, એમનો સામનો કરવો પડ્યો હતો અને સમય જતાં તેમણે દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધવા માટે
તેમણે મછલીપટ્ટનમ સેન્ટ જ્યોર્જ એટલે કે આંધ્રપ્રદેશ હાલનું ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ એટલે કે હાલના જેને આપણે કલકત્તા કહીએ છીએ તે પ્રદેશમાં વેપારી મથકો કોઠીઓની સ્થાપના કરી અને અંગ્રેજોએ મુંબઈને પોતાની વેપારી મથકની મુખ્ય મથક વડુ મથક તરીકે સ્થાપ્યું. મુંબઈ વેપારી મથક મુખ્ય, એમણે મુંબઈને પોતાના વેપારી મથક મુખ્ય વેપારી મથક તરીકેની સ્થાપના કરી. 1668માં ભારતમાં વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આગમન થયું અને જેને સમય જતાં માહે, કેરેકલ, પોંડિચેરી એટલે કે અત્યારે જે પોંડિચેરી છે તે ચંદ્રનગર, મછલીપટ્ટનમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની એમણે સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા માટે આગળ પડતું સ્થાન ધરાવતા અને ધીમે ધીમે બીજા જે વેપારી જે લોકો હતા એ દૂર ખસી ગયા અથવા તો હાર સ્વીકારી અને પરત ચાલ્યા ગયા. પણ અહીંયા ફ્રેન્ચો અને અંગ્રેજો એમનો બહુ જ પગ પેસારો આપણે કહી શકીએ અને સ્થાપવા માટે સંસ્થાઓ મેળવવા માટે સતત બંને સક્રિય હતા. ભારતમાં 1746થી 1763નો સમયગાળો, 1746થી 1763 સુધીના દરમિયાન બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહ એટલે કે યુદ્ધો થયા. 3 કર્ણાટક વિગ્રહ, 3 વિગ્રહ બંને વચ્ચે થયા અને જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતા હવે અંગ્રેજોનું, ઇંગ્લેન્ડના ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતની અંદર આધિપત્ય સર્વે સર્વ આપણે એને કહી શકીએ. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ હવે મોકળો બન્યો અને સત્તાના સંઘર્ષમાં ફિરંગીઓ પણ પાસે હવે જે કાંઈ પણ ગણ્યા ગાંઠ્યા જે પ્રદેશો અને જે વેપારી મથકો હતા એવામાં દીવ, દમણ, ગોવા રહી ગયા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરેકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા. એટલે હવે ભારતની ભૂમિ ઉપર વેપાર કરવા માટે જે પ્રજાઓ આવી હતી એમાંથી 3 જ પ્રજાઓ બચી, અંગ્રેજો, ફ્રેન્ચો અને પોર્ટુગીઝો. ત્યારબાદ આગળનો મુદ્દો આપણને પૂછાય છે, અગત્યનો છે, પરીક્ષાની અંદર પણ વારંવાર પૂછાતો હોય છે, પ્લાસીના યુદ્ધનું વર્ણન. તો આપણે તમારા પુસ્તકની અંદર તમે જુઓ તો પ્લાસીના યુદ્ધનું વર્ણન આપણને બતાવવામાં આવ્યું છે. પ્લાસીનું યુદ્ધ શા માટે થયું અને એના કારણો શું છે અને કોણ જીત્યું અને કોણ હાર્યું એની આપણને અહીંયા માહિતી આપી છે. તો હવે આપણે જોઈએ પ્લાસીનું યુદ્ધ. વિદ્યાર્થી મિત્રો, પ્લાસીનું યુદ્ધ જે મેદાન ઉપર લડાયું અને પ્લાસી નામનો જે પ્રદેશ છે એની આપણે વાત કરીએ તો પ્લાસીનું મેદાન જે છે એ હાલમાં પશ્ચિમ બંગાળના જે મુર્શિદાબાદ છે તે મુર્શિદાબાદથી લગભગ 38 કિલોમીટર દૂર આ પ્લાસીનું મેદાન આવેલું છે. અને પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757 લડાયું, 23 જૂન 1757 આ યુદ્ધની તારીખ આપણને બતાવવામાં આવી છે. હવે જોઈએ કે બંગાળમાં તે સમયે જે શાસક હતો સિરાજુલ દૌલા, એ સિરાજુલ દૌલાનું શાસન, તેના સ્વભાવની આપણને વાત કરવામાં આવી છે કે તેનો સ્વભાવ ઉતાવળિયો સ્વભાવ હતો. કોઈ પણ જાતનો નિર્ણય લેવો હોય તો ફટાક લે તેને લઈ લેવો, કોઈ વિચાર ન કરવો, આગળ પાછળનો કાંઈ વિચાર નહીં કરવાનો, એવા સ્વભાવને ઉતાવળિયો સ્વભાવ કહેવામાં આવે છે. અને આવો સ્વભાવ સિરાજુલ દૌલાનો હતો, બંગાળનો નવાબ, તે સમયનો બંગાળનો નવાબ સિરાજુલ દૌલા. તે સમયે બંગાળ ઉપર આનું શાસન, ઉતાવળિયો સ્વભાવ એની લાક્ષણિકતા આપણે કહીએ તો ઉતાવળિયો સ્વભાવ.
તેના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નવાબની પરવાનગી લીધા વિના એક ઘટના એવી ગણી કે કાંઈ પણ તમારે નવું સર્જન કરવું હોય, કાંઈક બનાવવું હોય, કાંઈક નવું કાંઈક કાર્ય કરવું હોય તો તમારે પહેલાં આ નવાબની પરવાનગી લેવી પડે. પણ અહીંયા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એવી કોઈ પણ જાતની પરવાનગી લીધા વિના ફોર્ટ વિલિયમ, હાલનું જે કલકત્તા છે, એ કલકત્તાની કિલ્લેબંધી કરવાનું શરૂ કરી દીધું, જે બાબત નવાબને ન ગમી. એટલે કહેવામાં આવ્યું છે કે નવાબની પરવાનગી લીધા વિના કલકત્તાના રક્ષણના બહાને હેઠળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જ્યારે નવાબને એને કીધું ત્યારે એણે કીધું કે ભાઈ અમે અમારા વેપારી મથકના રક્ષણ માટે આ કોઠીની સ્થાપના કરીએ છીએ, કિલ્લો બનાવીએ છીએ. પણ એની પાછળના એમના જે વિચારો હતા અથવા તો જે સ્વપ્ન હતા એ કાંઈક બીજા હતા. કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજુલ દૌલાએ દિલ્હી આ કિલ્લેબંધી તોડી નાખી. સમાચાર આ જ્યારે સિરાજુલ દૌલા અને કંપનીના વચ્ચે જે આ પ્રશ્ન ઊભો થયો અને આ પ્રશ્નમાં જ્યારે કંપનીએ કિલ્લેબંધી કરી અને નવાબે કિલ્લેબંધી તોડી નાખી, એના સમાચાર જ્યારે મદ્રાસ, હાલના ચેન્નઈની અંદર જ્યારે પહોંચ્યા ત્યારે કલકત્તાને વધારાના સિપાહીઓ આપવા માટે ત્યાં ચેન્નઈથી એક નાનકડું લશ્કર લઈ અને રોબર્ટ ક્લાઈવ બંગાળના સિરાજુલ દૌલાના સામે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મદદ કરવા માટે કલકત્તાથી નાનકડું લશ્કર લઈ અને અહીંયા આવે છે, એટલે કે બંગાળ આવે છે. પણ બંગાળ આવી અને રોબર્ટ ક્લાઈવે જોયું કે સિરાજુલ દૌલાને સીધી લડાઈની અંદર, સીધા યુદ્ધની અંદર આપણે પરાજિત કરી શકશું નહીં, એટલે એના માટે એને એક ષડયંત્ર રચ્યું કે ભાઈ સિરાજુલ દૌલાના વિરોધીઓ કોણ કોણ છે એને આપણી બાજુ કરી અને પછી સિરાજુલ દૌલા સામે આપણે યુદ્ધ જાહેર કરવું. તો એણે જોયું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સીધા એના સામે નહીં થઈ શકે, એટલે રોબર્ટ ક્લાઈવે દગાખોરીનો આશરો લીધો. કંપની સામે એને કહેવામાં આવ્યું, સેનાપતિ સિરાજુલ દૌલાના સેનાપતિ મીર જાફર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રોબર્ટ ક્લાઈવે પોતાની તરફ મીર જાફરને કરી લીધો અને એવા જ એક અમીચંદ શેઠ આ બંનેને વિરોધીઓ, નવાબના વિરોધીઓ તરીકે હતા. મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી અને રોકડ રકમ આપવામાં શેઠ અમીચંદને બંને વચ્ચે કરાર થયા અને કંપનીએ નવાબ કનડગત કરે છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબ સામે એવી ફરિયાદ કરી કે સિરાજુલ દૌલા કંપનીને કનડગત કરે છે, એટલે કે હેરાન કરે છે. તેથી એવા બહાના નીચે પ્લાસીના નામના ગામ પાસે મેદાનમાં યુદ્ધ કરવામાં જાહેર કરવામાં આવ્યું 23 જૂન 1757ની અંદર, જે આપણે જોઈ ગયા તેમ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી 38 કિલોમીટર દૂર આવેલું છે. આમાં અંગ્રેજો અને મીર જાફર અને અમીચંદની જે પૂર્વ યોજના હતી તે યોજના પ્રમાણે આ યુદ્ધ લડાય છે અને મીર જાફર આ યુદ્ધની અંદર નિષ્ક્રિય રહે છે, એટલે કે સક્રિય નથી રહેતો અને થોડાક સમયની અંદર જ આ યુદ્ધ અંગ્રેજો જીતી જાય છે. મીર જાફર જે છે એ નિષ્ક્રિય રહેવાના કારણે સિરાજુલ દૌલાની હાર થાય છે અને મીર જાફર આ યુદ્ધની અંદર નિષ્ક્રિય રહ્યો એટલે અંગ્રેજો જીતી ગયા. મીર જાફર નિષ્ફળ રહ્યો, સિરાજુલ દૌલા હારી ગયો. ક્લાઈવના કાવતરાનું પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું. આ યુદ્ધ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 24 પરગણા, એટલે કે 24 પ્રાંત, 24 પરગણા એટલે પ્રાંત, પ્રદેશ, 24 પરગણા પ્રાંત
अंग्रेजों ने आ युद्ध जीत्या एटले एना इनामना बदला में आपणे कही सकीए 24 प्रदेशों जे छे ते प्रदेशों नी परवानगी मळी, टैक्स अत्यारनी भाषामां आपणे कहीए तो टैक्स वसूलवानी एमने परवानगी मळी अने मीर जाफर ने जे प्रमाणे नवाब बनावानी लालच आपी हती ते प्रमाणे मीर जाफर ने नवाब बनावामां आव्यो। આમ પ્લાસીનું યુદ્ધ દ્વારા ભારતમાં કંપની શાસનનો પગ પેસારો થયો 1757માં પગ પેસારો કંપનીનો 1757માં થયો। ત્યાર પછી બક્સરનું યુદ્ધ અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના હેઠળ કે ભાઈ તમે આ કર આપો અમને આ કર આપો એવા જુદા જુદા બહાના હેઠળથી જે કાંઈ પણ બંગાળની તિજોરીની અંદર ધન હતું જે પૈસા હતા તે ઉલેચવાનું એમણે કામ કર્યું અને પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી અને મીર જાફરની જગ્યાએ એના જ જમાઈ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો। કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધારે, પહેલાં તો અંગ્રેજોને એમ કે મીર જાફર કરતા મીર કાસિમ બરાબર હશે, આપણે કહેશું એ પ્રમાણે કામ કરશે, પણ અહીંયા અંગ્રેજોની આ ચાલ પણ ઊંધી નીકળી એટલે કે મીર જાફર કરતા પણ વધારે સ્વપ્નવાદી આપણે એને મીર કાસિમને કહી શકશું। મીર કાસિમ કરતા વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો તેથી મીર કાસિમને કંપનીને ડર લાગવા લાગ્યો તેથી મીર કાસિમને ઉથલાવી અને વળી પાછો મીર જાફરને બંગાળનો નવાબ અંગ્રેજોએ બનાવ્યો અને મીર જાફરને નવાબ બનાવ્યો। મીર કાસિમ આ અપમાનનો બદલો લેવા માટે અવધના નવાબ પાસે જાય છે મદદ માગવા માટે, અવધના નવાબના શરણે ગયો। તે સમયે જ્યારે મીર કાસિમ અવધ ગયો ત્યારે અવધની અંદર બીજા પણ મુગલ બાદશાહ શાહ આલમ પણ ત્યાં હાજર હતા, આથી ત્રણેય સંયુક્ત લશ્કર મીર કાસિમ અવધના નવાબ મુગલ બાદશાહ અને શાહ આલમ ત્રણેયની સંયુક્ત સેના સામે મીર કાસિમ અવધના નવાબ અને શાહ આલમની એક બાજુ સેના અને એક બાજુ અંગ્રેજોની સેના બક્સરના મેદાનની અંદર યુદ્ધ લડાય છે। મુગલ બાદશાહ કંપની ત્રણેય સંયુક્ત સેના સામે નિર્ણય કરી અને યુદ્ધ જાહેર કર્યું। બક્સર મુકામે સંયુક્ત સેના સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 22 ઓક્ટોબર 1764 બક્સરના મેદાનમાં આ દિવસે ત્રણેયની સંયુક્ત સેના અને અંગ્રેજોની સેના સામે યુદ્ધ થાય છે, જેમાં ત્રણેયની સંયુક્ત સેનાનો પરાજય થાય છે અને કંપનીને આ પ્રદેશથી બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દિવાની સત્તા એટલે કે કરવેરો ઉઘરાવવાની, બંગાળ, બિહાર અને ઓરિસ્સાની મહેસૂલ ઉઘરાવવા માટેની દિવાની સત્તા મળી। ત્યારબાદ કંપની શાસનનો વિકાસ એની આપણે ચર્ચા કરીએ। ભારતમાં કેવી રીતે કંપની શાસનનો વિકાસ થયો એ મુદ્દો હવે આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, તો એની પણ ચર્ચા કરીએ। કંપની શાસનનો વિકાસ, અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો 1773માં,
1773 માં નિયમક ધારો પસાર કર્યો, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી, જે ગવર્નર બંગાળની અંદર આવે તે બધા જ ગવર્નરનો મુખ્ય હેડ ગવર્નર કહેવાય. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી રાજકીય હિતો અને પ્રવૃત્તિઓને તેની સીધી દેખરેખ હેઠળ તેના હાથમાં રાખવાની વાત કરી. તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલ એટલે કે સંયુક્ત સભા કાઉન્સિલરને મૂકવામાં આવી. આ રીતે વોરેન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ જે છે તે ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ. અને તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થયો. હૈદર અલી સાથે, ટીપુ સુલતાનના જે પિતા છે હૈદર અલી, તેની સાથે મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓ એક સાથે સામના કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુશ્કેલીઓ વધી. વોરેન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જે ટીપુ સુલતાન છે તે ટીપુ સુલતાન મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો, એટલે કે ત્રીજું મૈસૂરની અંદર યુદ્ધ થયું. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ અને તેને સંધિ કરવાની, ટીપુ સુલતાનને અંગ્રેજો સાથે સંધિ કરવાની ફરજ પડી. અહીંયા અંગ્રેજોએ જે ટીપુ સુલતાનને હરાવવા માટે મદદ લીધી અને એ મદદની આપણને અહીંયા વાત કરવામાં આવી છે. ત્યારબાદ કોર્નવોલિસ બાદ ગવર્નર જનરલ તરીકે જે આવ્યો તે સર જ્હોન સોરની વાત કરવામાં આવી છે. અને તેની તટસ્થ નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી અને બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બનવા લાગ્યા. ત્યારબાદ સર જ્હોન સોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસલી માટે, જે વેલેસલી સહાયકારી યોજનાનો પ્રણેતા ગણાય છે, એની આપણે વાત કરીએ. વેલેસલીની સહાયકારી યોજના, જેને ભારતની અંદર મીઠા ઝેર સમાન યોજના ગણવામાં આવી છે. કારણ કે આની અંદર નવાબ, નિઝામ કે રાજાને એક વાત કહેવામાં આવતી કે તમારે યુદ્ધ કરવા જવાનું નથી, અંગ્રેજીનું જે લશ્કર છે એ તમારા વતીથી યુદ્ધ કરશે, એના બદલામાં તમારે થોડીક શરતો માનવાની છે. એટલે ક્યારેક એવું થયું કે રાજા મહારાજા અને નિઝામો જે છે એ નિઝામો પોતાનું યુદ્ધ કૌશલ્ય જ ભૂલી ગયા અને યુદ્ધ કેમ કરવું, મોજ શોખ, નાચ ગાન, મનોરંજન એમાં પડ્યા રહ્યા. અને જ્યારે યુદ્ધ કરવું હોય અથવા તો કરવા જવાનું હોય ત્યારે અંગ્રેજોનું સૈન્ય જતું હતું. એટલે આ સહાયકારી યોજના જે કોઈ પણ શાસક સ્વીકારે, એ શાસકને આ યોજના સ્વીકારે તેની કેટલીક શરતો અહીંયા સ્વીકારવી પડતી હતી. તો પહેલી શરત હતી, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારના રાજ્યને આપશે. જે રાજા સહાયકારી યોજના સ્વીકારે તેને કંપની તાલીમ પામેલું સૈન્ય આપશે. એટલે અંગ્રેજોના સિપાઈઓ, ટ્રેનિંગ લીધેલા, તાલીમ લીધેલા સિપાઈઓ આ યુદ્ધ કરે અને તે સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણની રાજ્યનું રક્ષણ કરશે. કે અંદરો અંદર રાજ્યની અંદર કાંઈક ઝઘડા થાય, રાજા સામે કાંઈક ષડયંત્ર, નવાબ નિઝામ સામે કાંઈક પણ એવા બળવાઓ થતા હોય તો એનું શમન કરવાનું કામ આ તાલીમ પામેલું લશ્કર કરશે. બીજી યોજના હતી, આ તમને લશ્કર અમે આપ્યું તો એના બદલામાં તમે અમને શું આપશો, એવું અંગ્રેજોએ જ્યારે શાસકને કહેતા તો તેના બદલામાં જે આ યોજના સ્વીકારે તેને લશ્કરનો તમામ ખર્ચ ઉપાડવાનો, એના જમવાનો, એના પગારનો, એની બીજી સુવિધાઓ જે છે એ સુવિધાઓનો અહીંયા વાત કરવામાં આવી. અને પ્રવેશ અંગ્રેજોને આપશે. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્યમાં
युद्ध के संधि करी शकशे नहीं। अने राज्यना दरबार में एक अंग्रेज प्रतिनिधि राज्यना दरबार में एक अंग्रेज प्रतिनिधि राखवानो एवी कंपनी राजा पासे थी स्वीकारवा माटेनी शरत राखी। अने छेली शरत हती के अन्य विदेशी पोताना राज्य में नौकरी न राखवा। जे राजाए अथवा जे नवाब अथवा निजामे आ सहायकारी योजना स्वीकारी छे एने पोताना राज्य में जे कोई ने नौकरी राखवी होय तो अंग्रेजों सिवाय बीजा कोई देशना राजा प्रजा ने नौकरी न राखे। तो हवे आपणे छेलो मुद्दो जोई लईए के आ योजना स्वीकारना जे राजाओ अथवा नवाबो अथवा जे कंई पण हता एमांथी निजाम मैसूर अवध गायकवाड़ सिंधिया भोंसले अने होलकर आ सहायकारी योजना नो स्वीकार कर्यो। तो हवे एना पछी आपणे काले जोई लेशुं। विद्यार्थी मित्रों आना जे कंई पण प्रश्नो छे ई तमने एना पछीना विडियोमां आपवामां आवशे। जय श्री स्वामीनारायण।